नमस्कार मित्रों, वेधर इन्फॉर्मेशन में आपनु स्वागत छे अने हुं छुं परेश। मित्रों, खास करीने आजे आ वीडियो नी अंदर आपणे वरसाद विशे पण हजी थोड़ीक चर्चा करवानी छे अने वरसाद विशे माहिती आपीश। एनी साथे साथे दरेक खेडूत मित्रोने मारे एक खास अगत्यनी सूचना आपवानी छे, जे अत्यारे कपास, मगफळी अथवा तो अन्य कोई पण प्रकारना आपणे पाक वावेला होय, आ पाकनी अंदर खास एक काम करवुं जरूरी छे, जेथी करीने आपणा पाकने आपणे सारो अने स्वच्छ सुरक्षित राखी शकीए। પણ એ માટે તમારે આ વિડીયોને સંપૂર્ણ જોવો પડશે, જેથી કરીને તમને તમામ માહિતી મળી જાય। પણ પહેલા તો તમામ મિત્રોને વિનંતી છે કે જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને આ વિડીયોને લાઇક આપીને તમામ ગ્રુપની અંદર શેર કરવું, જેથી કરીને અન્ય લોકોને પણ માહિતી મળી જાય। હવે જો કે પહેલાં તો વરસાદની વાત તમને સમજાવું, એટલે વરસાદની વાત કરવા જાઉં તો આમ આપને ખ્યાલ જ હશે કે અમે જે આગાહી કરેલ હતી કે 30 તારીખ પહેલાં ગુજરાતની અંદર વરસાદ એન્ટર થઈ જશે, એવી જ રીતે આજે ગુજરાતની અંદર વરસાદ એન્ટર થયો। જોકે ચોંકાવનારી વાત એ છે કે ઘણા બધા સેટેલાઇટોની અંદર પણ આ વરસાદ જોવા નથી મળ્યો। ઘણા બધા જાણકારો અને અનુભવી લોકો પણ એવું કહેતા હતા કે અત્યારે જે આકાશની અંદર અથવા તો વાતાવરણમાં કોઈ વરસાદના લક્ષણો નથી। એટલે પરેશભાઈ, કદાચ આ આગાહી તમારી ખોટી પડશે, પણ સદનસીબે અને મહાદેવ સોમનાથની કૃપાથી અમારે જેવી રીતે દર વખતે અમારી આગાહી સાચી જ પડે છે, એવી રીતે આ વખતે પણ અમારી આગાહી એકદમ સટીક નીકળી। એટલે આજે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ સહિતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો। સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારની અંદર વરસાદ જોવા મળ્યો। સૌરાષ્ટ્રની અંદર પછી જામજોધપુર, ધોરાજી, ઉપલેટા હોય, ગોંડલ હોય અથવા તો જૂનાગઢ, કેશોદ, મેંદેડા કે એનાથી પણ આગળના વિસ્તારો છે જેની અંદર દરિયાઈ પટ્ટીની અંદર ખાસ કરીને મહુવા, રાજુલા જેવા વિસ્તારના ઘણા બધા ગામડાની અંદર વરસાદનો લાભ મળ્યો। માણાવદર, બાટવા, કુતિયાણાના પણ ઘણા બધા ગામડાની અંદર આ વરસાદનો લાભ મળ્યો અને જે રાજકોટ જિલ્લાના અથવા તો જસદણ આસપાસના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને દેરડી, કુંભાજીની અંદર આજે એક સારો વરસાદ જોવા મળ્યો, એવી રીતે ઘણા બધા વિસ્તારની અંદર 29 તારીખે વરસાદ જોવા મળ્યો। પણ મારે આપને એ સમજાવવું છે કે 29 તારીખે જે વરસાદ જોવા મળ્યો એના કરતાં આવતીકાલે 30 તારીખે વરસાદનું પ્રમાણ વધવા જઈ રહ્યું છે અને 30 તારીખે પણ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો લેશે, એની અંદર કચ્છના ઘણા બધા વિસ્તાર અને ઉત્તર ગુજરાતને પણ સામાન્ય એવો લાભ મળશે। જોકે વધુ વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આવતીકાલે 30 તારીખે સાંજના સમયની આસપાસ એક વધુ વરસાદની પણ શક્યતા છે, જેની અંદર સેલવાસ, વલસાડ, વાપી, સુરત, ઉદવાડા, ધરમપુર આવા જે વિસ્તારો છે આની અંદર પણ એક ભારેથી અતિભારે વરસાદ પડી જાય તેવી શક્યતાઓ છે। અને જે એક અમારું અનુમાન હતું, અમે 2020ના કાર્યક્રમની અંદર જણાવ્યું છે તે મુજબ કચ્છની અંદર માંડવીને બાદ, માંડવી, ગાંધીધામ અને એક બે સેન્ટરને બાદ કરતા તમામ સેન્ટરની અંદર વરસાદ દર વર્ષની સરખામણીએ ઘણો બધો ઓછો રહેશે। જોકે જે માંડવીની અંદર સારો વરસાદ પડવાની શક્યતા હતી એ મુજબ માંડવીની અંદર સારા વરસાદ અત્યાર સુધીમાં નોંધાયા છે, પણ આગળ ઉપર થોડાક વરસાદ છે ઓછા રહેશે। પણ ખાસ જે આવનારા 2-3 દિવસની અંદર જે શક્યતાઓ છે તેની અંદર ગાંધીધામ હોય, ભચાઉ હોય, ભુજ હોય, નલિયા એટલે કે જે અબડાસા તાલુકો છે એની અંદર અને બીજા પણ અંજાર જેવા સેન્ટરની અંદર આવનાર 2-3 દિવસની અંદર વરસાદની શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતની અંદર પણ છૂટાછવાયો અને સામાન્ય વરસાદ પડશે, ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારને લાભ મળશે, પણ ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, બરોડા, ગોધરા, સંતરામપુર, નસવાડી, બાંસવાડા, લુણાવાડા વગેરેની અંદર આ વરસાદનો એક લાભ મળી શકે છે। અને બીજું, આ જે સેશન છે એ 3 તારીખની આસપાસ પૂરું થાય, એટલે કે જે આ 29 તારીખથી ચાલુ થયું છે, જે 3-4 તારીખ સુધી આપણે વરસાદ જોવા મળે એની અંદર મધ્યમ આપણે વરસાદ એક સારો એવો જોવા મળી શકે છે। પણ ખાસ કરીને જે આપણે ડેમો ઓવરફ્લો થાય, નદીઓ ઓવરફ્લો થાય આ પ્રકારનો જે એક આપણે વરસાદ જોવાનો છે એ પણ 7 જુલાઈથી જે સેશન ચાલુ થશે એની અંદર ભરપૂર, જેમાં તમામ કુવા, બોર જે છલકી જાય અને નદી નાળા છલકાઈ જાય, ડેમો બધા ભરાઈ જાય આવો વરસાદ પણ 7 જુલાઈથી આપણે જોવાનો છે ને એના વિશે પણ સંપૂર્ણ અમે માહિતી આપશું કે ક્યાં ક્યાં વિસ્તારની અંદર એવો વરસાદ થવાનો છે। પણ ચોક્કસથી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આપણે વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, નિરંતર નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે અને આવનારા દિવસની અંદર સારો એવો વરસાદનો લાભ મળશે। પણ ખાસ જે લોકોને અત્યારે કપાસ, મગફળી કે કઠોળ અથવા તો અન્ય કોઈ પાક હોય, તમે કદાચ શાકભાજી વાવ્યું હોય તો પણ દરેક મિત્રોને મારી વિનંતી છે, અત્યારે જે વરસાદના પાણી જે દર વખતે પડતા હોય તેમાં અલગ અલગ પ્રકારના અને અમુક TDSમાં ફેરફાર હોય છે, અમુક સમયે બીટવેલની અંદર પણ ફેર હોય છે, એટલે પાણીની અંદર જે મિનરલ્સ રહેલા હોય એની અંદર ઘણી વખત ફેરફારો હોય ને એની પણ અમે ઘણી વખત આપણે દર વર્ષે માહિતી આપીએ છીએ કે આ વરસાદના પાણીથી આ પ્રકારના ફેરફારો થશે। ઘણી વખત એવા પણ વરસાદ પડે કે જે વરસાદ ખૂબ પડતો હોય પણ એ વરસાદના પાણીથી તમારા કોઈ પણ પાકની વૃદ્ધિ ન થતી હોય, આવી રીતના પણ ઘણી વખત વરસાદ પડતા હોય એમાં અમુક મિનરલ્સની ઉણપ હોય એને કારણે આવું થતું હોય છે। પણ ખાસ
આ સેશન ની અંદર વરસાદ તમારા વિસ્તારમાં ગમે એવો પડે પણ દરેક પાકની અંદર તમે જે કઈ પાક વાવેલો હોય, મગફળી હોય, કપાસ હોય અથવા તો શાકભાજી કે કઠોળ વાવેલા હોય, દરેક પાકની અંદર 19 19 19 જે વોટર સોલ્યુબલ ખાતર આવે છે, જે 1 કિલો પેકિંગની અંદર દરેક એગ્રોની અંદર મળતું હોય છે, 19 19 19 આ ખાતરને એક પંપની અંદર 70 થી 80 ગ્રામ જેટલું નાખી અને તમે સ્પ્રે કરી દેજો. જો કે અત્યારે તમારે ગેપ મળે તો અત્યારે અથવા તો વરસાદનું જે સેશન પૂરું થાય, વરસાદ પછી જ્યારે વાતાવરણ ખુલ્લું થાય ત્યારે પણ તમે આ છંટકાવ કરી શકો છો. પણ ખાસ દરેક ખેડૂત મિત્રોને મારી ભલામણ છે, આ જે વરસાદ પડશે એટલે આ સેશનની અંદર 19 19 19 ખાતર છે એ છાંટવું ખૂબ જરૂરી છે. અને એ તમે છાંટશો એટલે જે વાડીની અંદર છાંટેલું હશે અને નહીં છાંટેલું હોય આ બંનેની અંદર તમને ઘણો બધો તફાવત જોવા મળશે. એટલે ખાસ કરીને દરેક મિત્રો આ એક કામ કરી નાખવાનું છે. બાકી વિશેષ માહિતી છે એ અમે આપને રેગ્યુલર પહોંચાડતા રહીશું. જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરવી. હાલ રજા આપશો. ધન્યવાદ.